एक વાર હું નોકરીએ પહોંચી, ટેબલ પર ચિઠ્ઠી પડેલી. હું મરવા આવેલી પણ તમે હતા નહીં, એટલે હું મરી શકી નહીં. તેથી હું ખૂબ નિરાશ થઈ છું, પણ કાલે જરૂરથી આવીશ. બીજે દિવસે એ આવી ત્યારે મેં પૂછ્યું, તારે કેમ મરવું છે અને એ પણ મારે ત્યાં આવીને? આશ્ચર્ય પામતા કહે, તમે કેમ આમ પૂછો છો? મેં એને પેલી ચિઠ્ઠી હાથમાં ધરી. જો આ તારી ચિઠ્ઠી, તે મરવા લખેલું છે, એટલે હું ચિંતામાં પડી કે તારે કેમ મરવું છે અને એ પણ અહીં આવીને. એ હસી પડી, બોલીએ એવું લખવાની ટેવ છે તેની આ ઉપાધિ. આજકાલ તો છાપાઓમાં બોલીએ તેવું જ છપાય છે, તેથી આપોઆપ હાસ્ય સમાચારો વાચકો સુધી પહોંચે છે. જે રણમાં જીતે તે સુર, એવું બોલી એવું જ લખી છાપનારા શૂર તો અનેક. જ્યાં જ્યાં શાળા જોઈએ ત્યાં ત્યાં શાળા છાપે. ગુસ્સો તો એવો આવે કે શાળાને શાળામાં પાછો ભણવા, ભાષા પાકી કરવા મોકલી દઈએ. હજાર વાર સુધાર્યું હોય કે નુકસાન નહીં, નુકસાન લખો, છાપો, પણ તે શાનમાં તો સમજે નહીં, નુકસાન લખે નહીં ત્યાં સુધી તેની શાન ન જળવાય. હવે એની શાન ઠેકાણે લાવવી કેવી રીતે? હમણાં હમણાં ઈની જગ્યાએ ય બોલી લખી છાપનારાનો રાફડો ફાટ્યો છે. બોલાઈ ગયું, લખાઈ ગયું, બધે જ ઈને બદલે ય. જ્યોતિન્દ્ર દવેના સુરતમાં ગાલ પર ગાલ દેનારો એક પોયરો પોયરીના હાથનો માર ખાઈને ભાગી ગયેલો, એવા સમાચાર છપાયેલા. વાચકો તો રોમાંચિત થઈ ગયેલા. જો કે બીજા અખબારમાં ગાળ પર ગાળ દેનારો છોકરો છપાયેલું, બધો રોમાંચ જતો રહ્યો. બસમાં સાંકળ પડે તેથી લોકો ટ્રેનમાં જાય છે, એ સમાચાર સમજતા મારે નાકે દમ આવેલો. મને અલ્પ બુદ્ધિને સમજાય નહીં કે બસમાં સાંકળ કેવી રીતે પડે. પછી બીજા સમાચારમાં વૃદ્ધે લાખ રૂપિયા ભરેલી થેલી વાહન ઉપર ટીંગાળી. મેં તો 5 વાર ટીંગાળી શબ્દ વાંચ્યો ત્યારે સમજાયું કે આ તો ડ ને બદલે અળ બોલી લખી છાપવાની કમાલ છે. અખબારમાં ફોન કર્યો તો એક રૂઆબદાર અવાજ આવ્યો, તમારા સિવાય કોઈ વાચકે ધ્યાન નથી દોર્યું. વાત તો સાચી, વાચકોની ભાષા શા માટે બગાડવી? મારો બીજો એક અનુભવ કહું. એક મુરબ્બી એકવાર મારી પાસે તેમના દીકરાના લગ્નની કંકોત્રી સુધારાવવા આવેલા. તેમાં મારા સુપુત્રના લગ્ન, પ્રહલાદ, મધ્યાહ્ન, નૈઋતિ, ઈલા, એટલા શબ્દોની જોડણીમાં ભૂલ હતી. મેં કહ્યું, લગ્ન નપુંસક જાતિનો શબ્દ છે, તેથી તેને બહુવચનમાં પ્રયોજવા જતા તેની ઉપર સુપુત્રના લગ્ન એમ લખવું પડે. પણ તેમણે કહ્યું કે કોઈ કંકોત્રીમાં મેં ના ઉપર અનુસ્વાર દીઠો નથી. પ્રહલાદનું પ્રહલાદ અને ઈલાનું ઈલા તથા નૈઋતિનું નૈઋતિ સૂચવ્યું તો કહે વ્યક્તિવાચક સંજ્ઞા એટલે કે પ્રોપર નાઉનમાં ગમે તે જોડણી ચાલે. છેલ્લે મેં મધ્યાહ્ન સ્થાને મધ્યાહ્ન સુધાર્યું તો કહે તેને બદલે હું બપોર શબ્દ જ છપાવીશ. મેં એમને કહ્યું કે બપોર શબ્દ સારો ન લાગે, મધ્યાહ્ન જ છપાવજો. અહન એટલે દિવસ, મધ્યાહ્ન એટલે દિવસનો મધ્ય ભાગ. આવું સમજાવવામાં મેં મહેનત કરી, પણ તેમને કંઈ પણ સમજવામાં એમનું વયાભિમાન આડે આવતું હતું. એટલે મેં પૂછ્યું, કાકા તમે શિક્ષિત કહેવાઓ કે અશિક્ષિત? તમારી શિક્ષિતતા તમારી સ્વભાષાની શુદ્ધિમાંથી પણ પ્રતીત થતી હોય છે. તમે અંગ્રેજીમાં કંકોત્રી લખશો તો વેડિંગનો કે મેરેજનો સ્પેલિંગ ખોટો લખશો? તેમને કશું ગળે ન ઉતર્યું.
તેઓ પગ પછાડતા પછાડતા ચાલતા થયા અને બોલતા ગયા કે તારી શિક્ષિતતા તને વિનયી બનાવે તોય ઘણું. આવું છે, આવા શિક્ષિતોને કોઈ સુધારી શકે તેમ નથી. બીજી એક મનોરંજક વાત કહું. મારા એક વિદ્યાર્થીના રિસેપ્શનમાં હું ગઈ. બે શણગારેલી ખુરશીમાં બંને જણ બેઠા હતા. તેમની પાછળની ભીંત ઉપર તેમના માથાથી જરા ઊંચે ઘણા બધા ઇલેક્ટ્રિક બલ્બથી લખાયેલું હતું. ભલે પધાર્યા. આખું બોર્ડ ઝબુક ઝબુક થતું હતું. મને એણે આવતી જોઈ એટલે એ ઊભો થયો, પણ હું પાછી ફરી એટલે એ તાણીને બોલ્યો, બહેન કેમ પાછા જાઓ છો? મેં જરા નજીક આવીને આખો સમાજ સાંભળે એમ કહ્યું, આ બોર્ડમાં ભલે પધાર્યા લખ્યું છે. એનો અર્થ એમ થાય કે અહીં કેવળ પુરુષોએ જ આવવાનું છે. સ્ત્રીઓએ પણ આવવાનું હોત તો ભલે પધાર્યા એમ હોવું જોઈએ. કારણ કે આપણી ભાષામાં સ્ત્રીલિંગ બહુવચનમાં પુલ્લિંગ સ્ત્રીલિંગ ભેગા હોય ત્યારે તથા નપુંસક બહુવચનમાં અનુસ્વાર જોઈએ. અહીંયા નથી કર્યો તેથી હું પાછી જતી હતી. એણે કોઈ પાસેથી લાલ ચાંદલો લઈને પધાર્યા ઉપર લગાડીને પધાર્યા કર્યું. અડધો સમાજ મારા આ ચીકણાપણા ઉપર ખુશ થયો. બોલતા હતા કે શિક્ષક આવો જ હોવો જોઈએ, શાળાની બહાર પણ એ શિક્ષક જ હોય. રમત રમતમાં આપણને પણ શીખવા મળ્યું કે અનુસ્વાર ક્યાં હોય ક્યાં ન હોય.